કલમ ને મળ્યો અવાજ, નોબત હવે યુટ્યુબ પર. સબસ્ક્રાઇબ કરો અને મેળવો ડેઈલી અપડેટ્સ. નમસ્કાર, આજ 1 જાન્યુઆરી 2020 બુધવાર, નોબત ન્યૂઝ ફ્લેશમાં હું સત્યન ટોલિયા. જોઈએ આજના મુખ્ય સમાચાર. રાજ્ય સરકારની કેબિનેટ બેઠકમાં કર્મચારીઓને લગતો અગત્યનો નિર્ણય લેવાયો છે. રાજ્ય સરકારના કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં 5% વધારો કરવામાં આવ્યો છે. રાજ્ય સરકારના પેન્શનરોને પણ આ વધારો મળવાપાત્ર છે. નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે આ અંગે ઘોષણા કરી છે. ભથ્થાનો વધારો 1 જુલાઈ 2019 અમલી ગણાશે. કુલ 3 તબક્કામાં એરિયર્સ ચૂકવવામાં આવશે. આ નિર્ણયથી રાજ્ય સરકાર પર કુલ 1,821 કરોડ રૂપિયાનો આર્થિક બોજ પડશે. આ ઉપરાંત સરકારે ખેડૂતો માટે પણ અગત્યની ઘોષણા કરી છે. પાક નુકસાનની સહાય મેળવવા માટે ઓનલાઈન અરજી કરવામાં આવે છે. સરકારે ઓનલાઈન અરજી કરવા માટેની સમયમર્યાદામાં 14 દિવસનો વધારો કર્યો છે. હવે તારીખ 14 જાન્યુઆરી સુધી ખેડૂતો સહાય માટેની ઓનલાઈન અરજી કરી શકશે. 31 ડિસેમ્બરની રાત્રિએ સેલિબ્રેશનની પરંપરા પ્રચલિત છે. જઈ રહેલા વર્ષની વિદાય અને નવા વર્ષને આવકારવા વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે. જામનગરમાં પણ કિચન એજ રેસ્ટોરન્ટ, રજવાડું ધ વિલેજ વગેરે સ્થળોએ 31ની ઇવેન્ટ યોજાઈ હતી. મ્યુઝિક, ડાન્સ અને ડિનરના સથવારે લોકોએ નવા વર્ષને વેલકમ કર્યું હતું. અપ્રિય ઘટનાઓ રોકવા માટે પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. નવા વર્ષના પહેલા જ દિવસે પ્રજા પર મોંઘવારીનો માર પડ્યો છે. સરકારે સબસિડી વગરના ગેસ સિલિન્ડર પર ₹20નો ભાવ વધારો કર્યો છે. આજથી જ આ ભાવ વધારો સમગ્ર દેશમાં અમલી બન્યો છે. રેલવેએ પણ મુસાફરી ભાડામાં વધારો કર્યો છે. સેકન્ડ ક્લાસ અને સ્લીપર ક્લાસમાં મુસાફરી માટે કિલોમીટર દીઠ 1 પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. એસી ક્લાસમાં મુસાફરી માટે કિલોમીટર દીઠ 4 પૈસાનો વધારો થયો છે. એટલે કે રેલવે મુસાફરીમાં સરેરાશ પ્રતિ કિલોમીટર 1 થી 4 પૈસાનો ભાવ વધારો પેસેન્જરોએ સહન કરવો પડશે. જામનગરમાં ઇન્દિરા માર્ગ પર ગઈકાલે રાત્રે એક ભંગારના વાડામાં આગ લાગી હતી. સાલેમ અહમદ અબ્દુલભાઈ નામના આસામીના વાડામાં આગથી ₹10 લાખનું નુકસાન થયું હતું. વાડાની પાસે પાર્ક કરેલો ટ્રક પણ આ આગમાં ખાખ થઈ ગયો હતો. ઉપરાંત વાડા નજીક આવેલી કેબિનમાં 60 સફેદ કબૂતરો પણ આ આગમાં ભૂંજાઈ ગયા હતા. ફાયર બ્રિગેડે 3 ગાડી પાણીનો મારો ચલાવી આગને કાબૂમાં લીધી હતી. આતંકીઓ હથિયાર અને વિસ્ફોટકો સાથે જામનગર આવી રહ્યા છે. ગઈ રાત્રે પોલીસને એવા ઇનપુટ મળ્યા હતા. પોલીસે જામનગરના પ્રવેશ માર્ગો પર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો. સમર્પણ સર્કલ પાસેથી પોલીસે 3 આતંકીઓને પકડી પાડ્યા હતા. આખરે સમગ્ર ઘટના મોક ડ્રીલ જાહેર થઈ હતી. તો આ હતા આજના મુખ્ય સમાચાર. ફરીથી મળશું. જય હિન્દ, જય હાલાર.